सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर परतक मन सामे निज मने पोताना योद्धाओनी गणतरी करावी छे एनी वात करी સ્વામીએ છેલ્લે કીધું નિજ મને એમ કીધું છે પરતક મનને કે નિષ્પૃહીપણું નિષ્કામપણું નિર્લોભી નિર્માનીપણું અને નિસ્વાદીપણું આ પાંચ મારા યોદ્ધાઓ છે. આગળ મેં તને જે યોદ્ધાઓ ગણાવ્યા એ યોદ્ધાઓ આ પાંચ મોટા મોટા યોદ્ધાઓની સાથે રહી અને તારી હાર કરશે. મારા યોદ્ધાઓ કેવા છે તો નિજ મન કહે છે વચન પ્રમાણે વર્તવું एह हमारी टेक निर्वेर रहे सौ नगर मा छाड़ी छळ बळ छेक माहो माही मड़ी रहे हये घने रूहे त करे न कूड कपट कछु एह मारी रीत. અહીંયા આગળ નિજ મન કે છે અમારા જે આ યોદ્ધાઓ છે કેવા છે તો કે વચન પ્રમાણે વર્તવું એહ હમારી ટેક. વચન પ્રમાણે જ વર્તવાની અમારી ટેક છે. નગરની અંદર બધાય નિર્વેર થઈને રહે છે, છળ નથી કરતા, બળ નથી કરતા, બધું જ છોડીને કેવળ ને કેવળ એક ટેકથી વળગી રહ્યા છે કે અમારે બધાને ભેગા જીવવું ને ભેગા મરવું. નિજમન કહે છે મારા જે યોદ્ધાઓ છે એ યોદ્ધાઓ અંદરો અંદર ક્યારેય ઝઘડતા નથી. શીલ સંતોષ સાથે નહીં ઝઘડે, સંતોષ ક્યારેય વિવેક સાથે નહીં ઝઘડે, વિવેક વિચાર સાથે નહીં ઝઘડે, ધીરજ ધર્મ સાથે નહીં ઝઘડે, ધર્મ ક્ષમાને દયા સાથે નહીં ઝઘડે, ત્યાગને વૈરાગ્ય સમ દમ સાથે નહીં ઝઘડે, શ્રદ્ધા છે એ જ્ઞાન સાથે નહીં ઝઘડે, જ્ઞાન છે શ્રદ્ધા સાથે નહીં ઝઘડે. અમારા બધા યોદ્ધાઓ એવા છે ભેગા મળીને રહે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને એવું સમજાવે છે કે હે મુમુક્ષુઓ, નિજ મનના મેં ગણાવેલા યોદ્ધાઓને તમારી ભેગા રાખો. એ લોકો એકાબીજાના પરમ મિત્ર છે. જેટલા સદગુણો આપણે નિજમનના જોયા, જે કોઈ યોદ્ધા આપણે નામ આપીએ છીએ એ છે ખરેખર સદગુણો. એ સદગુણો જેની અંદર છે એ સદગુણો એકાબીજામાં મળીને રહે છે. એ સદગુણો એકાબીજાથી ક્યારેય છૂટા પડતા નથી. આ યોદ્ધાઓને એકાબીજાની સાથે બહુ બને છે. એટલે નિજમન એવું કહે છે કે અમારા યોદ્ધાઓ એવા છે માહો માહી અને બહુ હેત છે. ક્યારેય કપટ કરતા નથી એ અમારી રીત છે. એ ક્યારેય કપટ નથી કરતા, અમારી રીત એ છે.
માહો માહી બધા મળી રહે છે, અમે બધા એક થઈને, નિજમન કે છે મારા બધા યોદ્ધાઓ એક મનના થઈને તારી સાથે લડશે, મેં તને આ મારા યોદ્ધાઓ ગણાવ્યા, તું દેહદર્શી છો એટલે તને મારી વાતની ગમ નહીં પડે. પરતક મન તો જન્મો જન્મથી આત્મા ઉપર રાજ કરતું આવ્યું છે, એનું રાજ ઝૂટવવા માટે નિજમને પ્રથમ પ્રયાસ કર્યો છે સાધુના સમાગમથી. એટલે પરતક મનને નિજ મનની બધી વાતો સમજાવવાની નથી. પરતક મનને એવી હા પડતી નથી કે હું હારી જઈશ. નિજ મનની બધી જ વાતો આ પરતક મને સાંભળી છે ત્યારે પરતક મન કહે છે. હવે પરતક મન માટે બધે શબ્દ મન પણ વપરાયેલો છે. મન શબ્દ એ પરતક મનનો જ પર્યાયવાચી શબ્દ તરીકે વપરાયો છે. મન કહે મર્મ મે લહ્યો દેખીતા હે રુદળ, એવા સેના સાહેબા બહુ ન કીજે બળ. મન કહે મર્મ મે લહ્યો દેખીતા હે રુદળ, એવા સેના સાહેબા બહુ ન કીજે બળ. મન કે છે મેં મર્મ જોયો, તારી બધું જ લશ્કરની વાત મેં સાંભળી, તારા સૈન્યની વાત મેં સાંભળી, આવા સેના સાહેબા આવા તો સેનાપતિઓ મેં ઘણા જોઈ લીધા, બહુ બળ ના કરીશ. તે જે યોદ્ધાઓ ગણાવ્યા છે ને એ યોદ્ધાઓને મેં ઘણી વખત પછાડ્યા છે. મારા યોદ્ધાઓએ તારા આવા યોદ્ધાઓને ઘણી વખત પછાડ્યા છે. તું હજુ બાળક છો, મારી સાથે વાત કરે છે, તને ઇતિહાસોની ખબર હોવી જોઈએ. તારા નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ આ બધાય પોકે પોકે રડવાના છે. તારા શીલ, સંતોષ, વિવેકને વિચાર પોકે પોકે રડવાના છે. તારા ધર્મ, ધીરજ, ક્ષમા અને દયા અને શાંતિ આ બધા પોકે પોકે રડવાના છે. તારું સૈન્ય સાંભળીને જ મને દાંત આવે છે. નિજ મને કીધું, ભાઈ મને તો ખબર જ છે કે તને મારા સૈન્યની બીક લાગવાની નથી, મેં તને પહેલાં જ કીધું હતું. પરતક મન કે છે તારા સૈન્યને મેં સાંભળ્યું, તારા આ બધાય સેનાપતિઓ એ તો બધાય મારા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, દમ, છળ, કપટ આગળ નપુસક જેવા છે. એક ઘાએ તારા તમામ યોદ્ધાઓ પાછા પડી જશે. મારો એક ઘા જ્યાં લાગશે ત્યાં તારો આ કોઈ યોદ્ધા ઊભો નહીં રહી શકે. નિજ મનને પરતક મન કહે છે હજુ વિચાર કરી લે, મારી સાથે લડવામાં માલ નથી. હજુ પાછો પગ ભરી જા, હજુ હટી જા, આપણે લડીશું, એમાં તું કોઈ કાળે જીતવાનો નથી. ખોટો તારો ટાઈમ ના બગાડીશ અને ખોટા ઘા ખાઈશ. કેટલાય તારા યોદ્ધાઓ મરશે, તારે રડવાનો વારો આવશે, એના કરતાં તું પાછો હટી જા. નુર્વિનાશા સુરમાં અનમનતા હોય અયંગ, પૂછી પૂછી પગ ભરે તે જીતે ન કદીએ જંગ, પૂછી પૂછી પગ ભરે તે જીતે ન કદીએ જંગ. અહીં આગળ કહે છે પરતક મન નિજ મનને, નૂર વિનાના તારા યોદ્ધાઓ છે ને એ તો નૂર વિનાના, તેજ વિનાના સુરવીરો છે બધાય. ધ્રુજતા ધ્રુજતા પગ ભરે ધીરજ. હવે ધીરજ એમાં તો કેટલી ધીરજ. હવે ધીરજ રાખે કોઈ વ્યક્તિ, ધીરજ રાખે, શાંતિ રાખે, એટલે સામેનો બળ બહુ કરતો હોય, કોઈ વ્યક્તિ બહુ બોલ બોલ કરતો હોય, ગમે એમ બોલતો હોય, ને સામેનો વ્યક્તિ ધીરજ રાખીને શાંતિથી સાંભળતો હોય, એટલે મૂર્ખ દુનિયા શું માને છે કે સામેવાળો સાંભળી લે છે એટલે ગુનેગાર છે. સામેવાળો બિલકુલ એક્શન નથી લેતો એટલા માટે એ સંપૂર્ણ ગુનેગાર છે, આવું મૂર્ખ દુનિયાના લોકો માને છે. પણ વાસ્તવિકતા એવી જ હોય એવું જરૂરી નથી. સામેવાળો કદાચ સંત હશે, ભક્ત હશે, એમાં ધીરજ હશે,
એને એમ થતું હશે કે મારા મહારાજની ઈચ્છા હોય એમ થાય, એટલે પણ એ કદાચ સાંભળતા હોય, એટલે પણ એ સહન કરતા હોય, એટલે પણ એ દુષ્ટના જોરને ચાલવા દેતા હોય. શું ખબર, કેમ ખબર પડે? મુક્તાનંદ સ્વામીને મારો મારો કાપો કાપો કરતો આવે અને મુક્તાનંદ સ્વામી શાંત રહે. શ્રીજી મહારાજની ઈચ્છા છે મારો સાધુ હંમેશા શાંત હોય. મુક્તાનંદ સ્વામીને પ્રત્યુત્તર ન આપે એનો અર્થ એવો નથી મુક્તાનંદ સ્વામી અસમર્થ છે. અસમર્થ નથી, સમર્થનું એ જ સમર્થપણું છે કે શક્તિ હોવા છતાં પણ અસમર્થ અને અજ્ઞાની જીવની પાસે હારી જાય એ જ સમર્થનું સમર્થપણું છે. જો સમજતા આવડે તો, જેને સમજતા ના આવડે કે સમર્થ થકા ઝરણા કરવા એ બધાથી થાય નહીં એ વાતને જે સમજ્યો નથી એને કોઈ કાળે આ વાત સમજાશે નહીં. પરતક મન તો કપડા વિનાનું છે, પરતક મન નાકકાન વિનાનું છે, એને કોઈની લાજ નથી, કોઈની શરમ નથી, એને કોઈની પડી નથી, એ તો ગમે ત્યારે ગમે તેમ વર્તી શકે, ગમે તે બોલી શકે. પરતક મનવાળો વ્યક્તિ પણ ગમે એમ વર્તી શકે, ગમે તે બોલી શકે, એને નાકકાન નથી હોતા. નિજમનવાળા વ્યક્તિને ભક્તપણું છે, સાધુતા છે, લાજ છે, એ ગમે એમ નહીં બોલી શકે. એ વિચાર કરશે આવું બોલવાનું શું પરિણામ છે, આવી રીતે વર્તવાનું શું પરિણામ છે. આ યુદ્ધ તો છેડી દીધું છે, પણ આ યુદ્ધને છેડીને કેવી રીતે આ યુદ્ધમાં લડવું કે જેનાથી કોઈનું અહિત ન થાય. નિજમન તો પરતક મનનું પણ અહિત ન થાય એવું વિચારીને લડવાવાળું મન છે, એટલે એને ચિંતા કરવી પડે. પરતક મનને તો કાંઈ વિચારવાનું નથી, કારણ કે અહિત કરવું એ જ એનો સિદ્ધાંત છે. નિજમન તો એવું છે, પોતાનું અને પારકું હિત કરવું એ એનો સિદ્ધાંત છે, એટલે એની પાસે શાંતિ છે, એટલે એની પાસે ધીરજ છે, એટલે એની પાસે સંતોષ છે. કારણ કે એને કોઈનું અહિત નથી કરવું, પોતાનું નહીં ને બીજાનુંય નહીં. અને પરતક મનને પોતાનું હિત નથી કરવું ને બીજાનું હિત નથી કરવું, બધાનું અહિત કરવા તૈયાર છે. એટલે પરતક મનવાળો વ્યક્તિ હંમેશા પોતાનું કે પારકું હિત જોતો નથી, એ બધાનું અહિત સર્વનાશ તરફ લઈ જાય, એ પરતક મનને આધીન થયેલો વ્યક્તિ છે. સર્વનાશ તરફ લઈ જાય, સર્વ વિકાસ તરફ લઈ જાય એ નિજ મનને આધીન પુરુષ છે. સમાજમાં પણ આવા પરતક મનના ભોગ બનેલા હજારો અને લાખોની સંખ્યામાં વ્યક્તિઓ છે. સમાજમાં છે, સત્સંગમાં છે, પરિવારોમાં છે, દેશમાં છે, બધી બહુ જગ્યાએ છે. અને નિજમનને આધીન પુરુષો પણ બધી જ જગ્યાએ છે. માટે પરતક મન કે છે નિજમનને કે આવી રીતે તેજ વિનાનો ધ્રુતતા ધ્રુતતા પગલાં ભરે એમાં કાંઈ માલ નહીં. અનમનતા હોય અંગ પૂછી પૂછીને પગ ભરે તે જીતે ન કદીએ જંગ. ક્યારેય જંગ ના જીતી શકે ભાઈ, તું આવી રીતે પૂછી પૂછીને પગલાં ભરે એવારી તું કંઈ જંગ જીતવાના તારા લક્ષણ એકે નથી. જોયા તારા જોધને જીતી ન કરે જુહાર, લાલચ મેલ લડવા તની માગ હાવે ધર્મ દ્વાર. જોયા તારા જોધને જીતી ન કરે જુહાર, લાલચ મેલ લડવા તની માગ હાવે ધર્મ દ્વાર. તારા યોદ્ધાઓને મેં જોઈ લીધા, પરતક મન કે છે આ તારો વિવેક ને તારો વિચાર ને તારી ધીરજ ને તારી ક્ષમા ને દયા બધા એક પોટલામાં સમાઈ જાય અમારા. હું ખાલી એક મારો ક્રોધ કે કામ મોકલું ને તો એ એકલા જ તારો આ બધું પોટલું વાળીને આવતા રહે. અને એવું કર, હું જીતું અને પછી તારા યોદ્ધાઓને મને સલામ ભરવી પડે એના કરતાં પહેલેથી સલામ ભરી દો. પહેલેથી જ હવે મારા સરને આવી જાઓ ધર્મ દ્વાર. બે રાજાઓ લડતા હોય ને તો બીજો રાજા લડવા તૈયાર ના હોય તો ધર્મ દ્વાર માગી લે, શરણાગત થઈ જાય. શરણાગત થઈ જાય એટલે મારે નહીં ઓલો સામેવાળો, બધું હોપી દે, સરન્ડર. લાલચ મેલ લડવા તની માગ હાવે ધર્મ દ્વાર, મારું સરનું લઈ લે
પ્રણામ કરી લો, લડ્યા પછી મને વંદન કરવાના છે, લડ્યા પછી મારી પાસે આવવાનું છે, એના કરતા પહેલેથી મારા પગમાં પડી જાઓ, આ એકે તારો યોદ્ધો ચાલે એવો નથી. ક્યાંથી લઈને તું નીકળી પડ્યો? ધીરજને શાંતિ, શાંતિને ધીરજ ઉપર તો યુદ્ધ જીતાતા હશે. લડવા વાળો તો અધીરો જોઈએ, વેગવાળો જોઈએ, અશાંત જોઈએ, વ્યગ્રચિત જોઈએ, ઘા કરવાવાળો જોઈએ, વિચાર વિચારીને પગ ભરે એ વરી લડવામાં હાલતા હશે. અમારા યોદ્ધા જો કામ ક્રોધ લોભ મત્સર ઈર્ષા એકેન કપડું જ નહીં, એકેન કપડું નહીં, એકેને લાજ નહીં, એકેને વિચાર નહીં, કોઈ વિચાર નહીં, ગમે ત્યાં તૂટી પડે એવા છે. ખુલ્લા ભરે કાળા, કોઈથી ધોળા થાય જ નહીં, કલર એક જ રે કાળો, એવા છે બધા અમારા. અને તારા તો બધાય જો કેવા સૌમ્ય દેખાય છે, આ બિચારા લડી શકે એવા એકે નથી. તારા વિવેક બાજુ જોઉં છું, ત્યાગ વૈરાગ્ય બાજુ જોઉં છું, સમદમ બાજુ જોઉં છું, ગરીબી તારી ગરીબી રૂપી યોદ્ધા એને જોઉં છું. આ બધી ગરીબ દાસ દીન આ બધા કેવા બાપડા છોકરા જેવા દેખાય છે, આને લઈને ક્યાં લડવા આવ્યો તું મારી યારે? કાંઈ તારે લડવું તું તો કાંઈ મોટા યોદ્ધા લેવાતા, આવા નાના નાના છોકરા લઈને હું આલ્યો આવ્યો? ધર્મદ્વાર લઈ લે, બાકી અમને તારે માગવું જ પડશે સરનું મારું. એના કરતાં પહેલેથી કોઈ પ્રકારની ચહલ પહલ ના થાય, તારે ઘા ના કરવા પડે, કોઈ મરે નહીં, અને તારી આખી સેના મને આધીન થઈ જાય, આમાં તારું હિત છે. તારે વિચારવું હોય તો વિચાર, નહીં તો આગળ હારા વાટ નહીં રહે, પરતક મન કહે છે. અને પછી કહે છે પાછું, હોય હજી જો હામ હૈયે તો વીર નકી જે વેલ, હોય હજી જો હામ હૈયે તો વીર નકી જે વેલ, લિયો લડાઈ લીજીએ નહીં તો નગર તું મેલ. જો હજુ તારે લડવાની હૈયે હામ હોય તો પછી વિલંબ ના કરીશ, લઈ લે લડાઈ કરીને તારા હાથમાં તાકાત હોય તો તું નગર લઈ લે, મને કંઈ વાંધો નથી, તારી તાકાત હોય તો લઈ લે. અને તારે લડવું જ છે, તારે શરણાગતિ જોતી જ નથી તો વિલંબ ના કરીશ, હવે વહેલો ઘા કરવાનો ચાલુ કર. નિજમન કહે ન વકીજીએ, નિજમન તો બહુ ધીરેથી વાતો કરે છે, બહુ ધીરેથી. નિજમન બે હાથ જોડીને કહે છે, નિજમન કહે ન વકીજીએ મનવા મોટી વાત, સુરાતના સંગ્રામમાં લાજ હરીને હાથ, સુરાતના સંગ્રામમાં લાજ હરીને હાથ. બસ જેને હૈયે હરીનું બળ, જેના હૈયામાં હરીનું બળ છે, નિજમન એવું કહે છે તું આટલી મોટી વાતો ના કરીશ અને પાડી દઈશ ને મારે શરણાગતિ લેવી પડશે, સુરાતના સંગ્રામમાં લાજ હરીને હાથ. મારી લાજ તો ભગવાનના હાથમાં છે, જે ભગવાનને ભેડા રાખે, જે ભગવાનને ભેડા રાખીને ચાલે એની જીત થવાની થવાની ને થવાની. ગમે એવા સામે આરબની બેરખો હોય, મહારાજે પ્રથમના 70માં વચનામૃતની અંદર આ વાત કરી કે કદાચ સામે આરબની બેરખો હોય, પરંતુ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતર અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે, અચળ નીતિ છે. જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે, તેનો જ જય થશે. ભલે લડાઈ કરતા કરતા એ મરવાની તૈયારી પર આવશે, છતાં પણ જય એનો જ થશે, ભગવાનના બળે જીતાય. વાલા ભક્તો, કોઈ દિવસ આ પરતક મનના એક પણ યોદ્ધાઓ આપણા બળે જીતાય એવા નથી, કેવળ ભગવાનના બળે. એ ભગવાનનું બળ રાખીને જેટલું લડાય એટલું લડવું, એ યોદ્ધાઓ જીતાશે. ભગવાનના બળ વિના ક્યારેય નહીં જીતાય. ભગવાનનું જેટલું આપણને બળ, ભગવાનનો જેટલો આપણને પાવર,
ભગવાન ને આપણને મળેલા સત્પુરુષમાં આપણને જેટલો વિશ્વાસ એટલા અંત શત્રુઓ જીતાય, એટલા પરતક મનના બધા યોદ્ધાઓ જીતાય. બળ ભગવાનનું રાખવાનું, પોતાનું બળ નહીં. જે પોતાનું બળ રાખે છે એને એક વખત હારી જવું પડે છે, જે ભગવાનના બળે હાલે છે એને ક્યારેય હારવું પડતું નથી, કારણ કે બળ ભગવાન થઈ જાય છે. કૌરવો જોડે બળ પોતાનું હતું, પાંડવો જોડે બળ ભગવાનનું હતું. 5 પાંડવ હતા છતાં જીતી શક્યા, કારણ કે એને બળ ભગવાનનું હતું. કૌરવ 100 હતા, દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા આદર્શ વિભૂતિ પુરુષો જે સૈન્યમાં હતા, છતાં પણ એ સૈન્યને હારી ચૂક્યા, એ લડાઈને હારી ચૂક્યા, ભગવાન ભેળા નહોતા. માટે કરોડોના ભોગે ભગવાનને ભેગા રાખવા, ભગવાનના ભોગે કરોડોને ભેગા ના કરવા, કોઈ પણ વ્યક્તિના ભોગે ભગવાનને રાખવા, ભગવાનના ભોગે કોઈ વ્યક્તિને ના રાખવો. સંપત્તિ કરોડોને અબજોની સંપત્તિના ભોગે પરમાત્માને રાખવા, પરમાત્માના ભોગે કરોડોને અબજોની સંપત્તિ ના રાખવી. બધું જ છોડવું પડે તો છોડવું, પણ પરમાત્માને ના છોડવા, પરમાત્માને છોડીને બીજું કાંઈ રાખવું નહીં. પરમાત્માને રાખી મૂકવા, બીજું બધું છોડવું પડે તો છોડી દેવું, કારણ કે એક ભગવાન હશે તો બધું જ આવશે, જો ભગવાન નહીં હોય તો બધું જ જશે. નિજમનનું બળ ભગવાન છે, ભક્તનું બળ ભગવાન છે, મુમુક્ષુનું બળ મહારાજ છે. આપણું બળ મહારાજ, આપણી હિંમત આપણા મહારાજ. આપણે વરી આ જન્મે થોડાક સમયની અંદર થોડાક બળવાળા જીવ, આવડા મોટા યોદ્ધાઓ જે શિવજીને પછાડી કાઢે, જે બ્રહ્માજીને પછાડી કાઢે, જે મોટા મોટા ઋષિમુનિઓને પછાડી કાઢે, એવા પરતક મનના યોદ્ધાઓ સામે આપણે લડવા નીકળે તો આપણે તો હાવ નાના બાળક છીએ. પણ આપણે લડી શકીશું, પામી શકીશું, આ લડાઈને સંપૂર્ણ રીતે જીતી શકીશું, એક મહારાજના બળે, એક પરમાત્માના બળે, એક પરબ્રહ્મના બળે. માટે મહારાજને નિત્ય બે હાથ જોડી પ્રાર્થના કરવી, હે મહારાજ મને હિંમત આપજો, મને બળ આપજો, તમને વાલા બનવા માટેનો મને બુદ્ધિ યોગ આપજો, તમારી નજીક અવાય એવું પ્રભુ તમે ગોઠવી દેજો, મારો આત્મા સદાય તમારી પાસે ને પાસે રહે, મને પ્રભુ તમને વાલા થવાની જ ઈચ્છા થાય, મને પ્રભુ તમારા બનીને જ અખંડ રહેવાની ઈચ્છા રહે, તમારા મટવાની મને ક્યારેય ઈચ્છા ન થાય. મન કર્મ વચને ઇન્દ્રિયો અંતકરણના આવેગોથી પણ મહારાજ હું તમારો ક્યારેય મટું નહીં, કેવળ ને કેવળ પ્રભુ તમારા મય રહેવાય, તમારા થઈને રહેવાય, તમારો જ કહેવાવ, સૂક્ષ્મ રીતે તમારો, સ્થૂળ રૂપે તમારો, કારણ ભાવે તમારો, કાર્ય ભાવે તમારો, એમ પ્રભુ મારી ઉપર સદાય તમારો 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 આવો સિમ્બોલ લાગેલો રહેને પ્રભુ, એવો મને બુદ્ધિયોગ આપજો, એવું મને રાખજો. અને એવા ભગવાન જ્યારે ભેગા હશે ને ત્યારે જે કાર્ય આપણે ધાર્યું છે પાર પડશે, નહીં તો જે દુષ્ટો સામે આપણે લડાઈ મોડી છે ને વાલા ભક્તો, એ દુષ્ટ ગમે તેવા નથી, બહુ તાકાતવાળા છે, આપણી તાકાત કરતાં અબજો ગણી તાકાતવાળા છે, નિજ મનના યોદ્ધાઓ કરતાં કરોડો ગણી તાકાત વધારે ધરાવવાવાળા છે, કારણ કે એને કૂટનીતિ આવડે છે, છળબળ આવડે છે, કઈ જગ્યાએથી ક્યારે ઘરી જવું એ આવડે છે, એને તો નિજ મનના ભક્તિ હોય ને તો ભક્તિમાંથી કેવી રીતે ગરાય એને આવડે, નિજ મનનું નિર્માનીપણું હોય ને તો એ નિર્માનીના યોદ્ધાની જોડે કેવી રીતે અંદર ગરી જવાય એને આવડે, કારણ કે એ તો માયાવી છે, બધા માયાના અનેક સ્વરૂપો રચતા માયાને આવડે છે, એટલે માયા અનેક સ્વરૂપો રચીને આવે. નિર્માની આપણો યોદ્ધા હોય ને તો એ નિર્માની જેવો જ બીજો નિર્માની યોદ્ધા આપણી સૈન્યમાં ભળી ગયો હોય, સામેવાળાનો પરતક મનનો આવીને આપણા નિર્માણી યોદ્ધાને મારી નાખે, અને આપણી સેનામાં નિજમનની સેનામાં નિર્માણી યોદ્ધા તરીકે દાખલ થઈ ગયો પરતક મનનો નિર્માણી, એ હું બહુ નિર્માણી છું એવો વિચાર આપે, હું બહુ નિર્માણી છું એટલે બહુ નિર્માણી છું, બધાય કરતાં નિર્માણી વધારે છું એવો વિચાર જેને આપ્યો એ નિર્માણી નામનો યોદ્ધા હતો પરતક મનનો, પણ વેશ અહીંયા આગળ નિર્માણીપણાનો બનાવીને આપણી અંદર ઘરી ગયો, આપણું જે નિર્માણી યોદ્ધા હતો એને મારી નાખ્યો,
મારીને સેમ ટુ સેમ એના જેવા વેશ બધું પહેરીને ઊભો રહી ગયો. લો, આપણને લાગે છે યોદ્ધા આપણો છે, આપણો નથી, અંદર ઘરી ગયેલો છે. એવા માયા, એની ભેગા માયા છે, પરતક મનની ભેગા માયા છે. એને બહુ સ્વરૂપો બનાવતા આવડે છે. અને ભગવાનના જે ભક્તો છે ને, ભગવાનના યોદ્ધાઓ છે, એને તો સ્વરૂપ એક સરખા જ આવડે છે. એને બહુ સ્વરૂપ નથી આવડતા, કૂટનીતિ નથી આવડતી. એટલે એ લોકો તો બધા સ્વરૂપો બદલી શકે છે, બધા સ્વરૂપો બનાવી શકે છે. કપટ કરવું એના માટે સહજ છે, બનાવટ કરવી એના માટે સહજ છે, કોઈની સાથે છેતરપિંડી કરવી એના માટે સહજ છે. જ્યારે નિજ મનના યોદ્ધાઓ તો બધા જ સત્વગુણમાંથી પ્રગટ થયેલા છે. એ કોઈની સાથે કપટ નથી કરી શકતા, એ કોઈનું ખરાબ નથી કરી શકતા. એટલે એને લડવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. હવે એને જો ભગવાન ના હોય ને તો કોઈ કાળે નિજ મન જીતે નહીં. 100 વાતની એક વાત છે, કોઈ દી જીતે નહીં. જીસ પર કૃપા હોય તુમારી, સોજન ઉતરે પારી. જીસ પર કૃપા હોય તુમારી, સોજન ઉતરે પારી. અહો પ્રભુ અચરજ માયા તુમારી. જીસ પર કૃપા હોય તુમારી, સોજન ઉતરે પારી. જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ આ લડાઈમાં પાર ઉતરે. એટલે નિજમન કહે છે કે મનવા તું બહુ મોટી મોટી વાતો ના કરીશ. સુરાતના સંગ્રામમાં તારી ભેગા જે મોટા મોટા યોદ્ધાઓ છે તે હજારો ને લાખોને પછાડી નાખેલા છે, એ બધો જ ઇતિહાસ મને ખબર છે. મને પણ તે આગળ ઘણી વખત આવી રીતે પછાડ્યો છે, પરંતુ મારી ભેગા આવે તો ભગવાન છે, ભગવાન. મને મહારાજ મળ્યા, મને શ્રીજી મહારાજ મળ્યા છે, અક્ષરધામના અધિપતિ મળ્યા છે, જે આત્યંતિક કલ્યાણ માટે, કારણ શરીરના ભાવને ટાળવા માટે સ્વયં પ્રગટ થયા આવા મોટા મહારાજ મને મળ્યા છે. એ હું તો મહારાજના બળે લડવાનો છું તારી સાથે. આવ ચડી ચોગાનમાં સેના લઈ સંગ સુર, આગળ આછા પાતળા હાજર છું હજુર. આવ ચડી ચોગાનમાં સેના લઈ સંગ સુર, આગળ આછા પાતળા હાજર છું હજુર. ચોગાનમાં આવી જા તું આવે લડવા, તારી સેના લઈને આવી જા. જેટલી સેના છે, જેટલા છે, બધાય લઈને તું આવી જા. અને આ બાજુ ઉપર હવે હૃદયની ભૂમિ ઉપર પરતક મન પોતાના સુરવીરો લઈને તૈયાર છે. અને નિજ મન પણ ભગવાનને યાદ કરીને, નિજ મન પણ ભગવાનની શરણાગતિને કે પ્રભુ હું તમારા શરણમાં છું ને તમે મારી ભેગારો, એમ ભગવાનની સ્તુતિ નિજમન કરે છે. પરતક મન માયાની સ્તુતિ કરે છે. અને બંને પોતપોતાના ઇષ્ટની સ્મૃતિ કરી, સ્તુતિ કરી સજ્જ થઈ ગયા છે. હૃદયરૂપી ભૂમિ ઉપર હવે ઘમશાન યુદ્ધ થવાનું છે. અને જોઈએ છે કે હૃદયના દરવાજેથી હૃદય ઉપર કોણ હવે પોતાનો ઝંડો ફરકાવશે. સજ્જ થયા દો સુરમાં વઢવા કારણ ભાવ, હુવા સિંધુડા સેનમાં ગાલ્યા નગારે ગાવ. સિંધુડા વાગવા લાગ્યા બે બાજુ ઉપર. બંને બાજુના યોદ્ધાઓને હવે પાવર ચડ્યો છે, ખામે વાળાને પાડી દઈએ. બંને સેનાઓ સામસામી પરતક મનને નિજ મનની ઊભી છે. વઢવું જ છે, લડી જ લેવું છે, અને સામેવાળાને ખલાસ કરી દેવા છે. કોઈને જીવતા મૂકવા નથી. આવું બંને યોદ્ધાઓને સુરવીરપણું સુરાતન ચડ્યું છે. સિંધુડાઓ વાગ્યા છે. એક બાજુ પર સાધુઓ સિંધુડા વગાડે છે, એક બાજુ પર માયા સિંધુડા વગાડે છે. પરતક મન માયાના સિંધુડા સાંભળીને લડવા એના યોદ્ધાઓને થનગનાટ થાય છે. અને નિજ મનના યોદ્ધાઓને સાધુના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યરૂપી મોક્ષના સિંધુડાના ગીત સાંભળી, આત્યંતિક કલ્યાણના સિંધુડાના ગીત સાંભળી, છેલ્લો જન્મ કરવા રૂપી સિંધુડાના ગીત સાંભળી, અને નિજ મનના યોદ્ધાઓને પણ લડવાનું સુરાતન ચડ્યું છે.
વર્ડ હવે પરતક મન બોલે છે, પરતક મન, નિજ મને કીધું કે તૈયાર થઈ જાઓ. વડવા સમે વાની વદે અડી ખંભ મન યાકુત, પાડું પ્રભુ પદ પહોંચતા તો માન માયાનો પૂત. વડવા સમેવાની વદે અડી ખંભ મન યાકુત, પાડું પ્રભુ પદ પહોંચતા તો માન માયાનો પૂત. પરતક મન કે છે કે આવી રીતે લડવા સમયે તું આટલી બધી વાણી વધે છે પણ હું અડી ખંભ ઊભો રહીશ, મજબૂત થઈને ઊભો રહીશ અને જોઉં છું કે તું પ્રભુના પદ સુધી કેવી રીતે પહોંચે છે. જો તને પ્રભુના પદ સુધી પહોંચતા પાડી ના દઉં ને તો માયાનો પૂત નહીં, એટલે કે માયાનો દીકરો નહીં. કારણ કે એને તો એની માં માયા છે, પરતક મનની માં જ માયા છે અને નિજ મનની માં સાધુ છે, બંનેની માં જુદી જુદી છે. નિજ મનની માં સાધુ છે, પરતક મનની માં માયા છે. હું માયાનો દીકરો નહીં જો તને પાડી ના દઉં તો તું ભગવાન સુધી પહોંચે કેમ નો? હજુ હમણાં વરી આ તને સાધુરૂપી માં મળીને થોડા સમયથી જન્મ થયો ને હજુ છે નાનું અમથું અને આટલું બધું જોર કરે છે? પાડી ના દઉં તને, જો ભગવાન સુધી તું કેમ પહોંચે છે જોઈ લઉં. આવું પરતક મન ચેલેન્જ આપે છે વાલા ભક્તો. આવી માયાના આ પૂતો આપણને આવી રીતે પછાડવા માટે તૈયાર થાય અને આપણે એને આધીન થઈએ એવા કંગાળ આપણે નથી. આપણને ભગવાન, ભગવાનના મોટા મોટા સદગુરુ સંતો મળ્યા છે, એ સદગુરુ સંતોના આવા દિવ્ય ગ્રંથો મળ્યા છે, કેમ આપણે પરતક મનના એક એક યોદ્ધાને ના વીંધી નાખીએ? એના બળે સાધુનો સમાગમ કરી કરીને કયાને કેવી રીતે પાડવો એની પાસેથી નીતિ શીખીએ અને કામ ક્રોધ લોભાદિકને પાડીએ. લડવું છે તો આવી લડાઈ કરીએ. આ પૃથ્વી પર આજ દિવસ સુધી આવી લડાઈઓ કરવાવાળા થોડાક જ વિરલાઓ પાક્યા છે. સંપત્તિ માટે લડાઈ કરવાવાળા તો હજારો હોય, દેશ માટે લડાઈ કરવાવાળા હજારો હશે, કોઈ સ્ત્રી માટે લડાઈ કરવાવાળા હજારો હશે, પરંતુ પોતાના આધ્યાત્મિકતાના ઝંડા માટે, પોતાના અક્ષરધામ માટે, જન્મને મૃત્યુથી રહિત થવા માટે હૃદયરૂપી રણભૂમિની અંદર લડવાવાળા વીરલાઓ થોડાક જ પાક્યા છે. એમાંનો ચાન્સ આપણને મળ્યો છે, આપણને સુરવીર થવાનો ચાન્સ મળ્યો છે, આપણને લડાઈ લડવાનો ચાન્સ મળ્યો છે, આપણને પુરુષોત્તમના તખત સુધી પહોંચવાનો ચાન્સ મળ્યો છે. ત્યારે બી કેરફુલ, સાવધાની રાખીને આ લડાઈને સંપૂર્ણ પૂરી કરીએ, સંપૂર્ણ પૂરી કરીએ. સાધુનો સમાગમ કરીને આ વખતની લડાઈને સંપૂર્ણ પૂરી કરી દઈએ. આ વખતે પરતક મનના યોદ્ધાઓને એવા મારીએ, એવા મારીએ, એવા મારીએ, ફરીથી ક્યારેય પણ આપણી સામું માથું ઊંચું કરીને જોવે નહીં. એ જેમ આપણને ચેલેન્જ આપે છે, તું ભગવાન સુધી કેમ પહોંચે છે હું જોઈ લઉં, આપણાથી સંભળાય કેમ? એ તો માયાના છે, એની ભેગા ક્યાં પુરુષોત્તમ નારાયણ છે? એ આપણને કેવી રીતે કહી શકે કે તું ભગવાન સુધી કેમ પહોંચે છે હું જોઈ લઉં? એ જો એવું કહી શકે છે તો આપણે પણ એને સામે કહેવું પડે કે તું ભગવાન સુધી પહોંચતા મને કેમ રોકે છે હું જોઈ લઉં. અને આ પરતક મન કોણ? આપણો મિત્ર આપણને ભગવાન સુધી પહોંચવામાં આડો આવે તો એ પરતક મન છે. આપણી પત્ની આડી આવે તો એ પરતક મન છે. આપણો પતિ આડો આવે તો એ પરતક મન છે. આપણો ભાઈ આડો આવે તો એ પરતક મન છે. આપણા મા બાપ આડા આવે તો એ પરતક મન છે. સંપત્તિ આડી આવે તો એ પરતક મન છે. માન આડું આવે તો પરતક મન છે. લોભ આડો આવે તો પરતક મન છે. આ બધા પરતક મનો છે. એને અહીં કીધું કે હું તને ભગવાન સુધી પહોંચવા દઉં કેમ, તને જોઉં છું, તો એ કેવી કેવી રીતે આવશે? એ બધી બહુ રીતે આવશે, કારણ કે બહુરૂપી છે. માયા તો બહુરૂપી છે, અનંતરૂપી છે. એને બધા બહુ રૂપ લેતા આવડે છે, અનંતરૂપ લેતા આવડે છે. આપણા જે નિજમનના યોદ્ધાઓ છે એના રૂપે લઈ લે છે, તો ત્યાગનું રૂપ લઈ શકે, વૈરાગનું લઈ શકે, વિવેકનું લઈ શકે, વિચારનું લઈ શકે, બધા રૂપો લઈ શકે છે. આપણી સેના આખી મારીને આપણી સેના થઈ ગઈ હોય ને તોય ના ખબર પડે એવા ખતરનાક છે. એને ભગવાન જ પહોંચે, આપણે ના પહોંચીએ. આ માયાના પૂત તો બહુ ખરાબ, બહુ મોટા, બહુ મોટા, ભલ ભલાને પછાડવાવાળા. કેવા મોટા ચંદ્રને ઇન્દ્રને પછાડી દે, બ્રહ્માજીને પછાડી દે,
એની આગળ આપણે તો શું કીડી જેવા જીવ, માટે પરમાત્માને ભેગા રાખવા, બસ મહારાજને સંભાળ્યા કરવા, હે મહારાજ હે મહારાજ હે મહારાજ મારી રક્ષા કરજો પ્રભુ, હે મહારાજ મારી આ ઇન્દ્રિયો અંતકરણથી રક્ષા કરજો, હે મહારાજ આ પરતક મનથી મારી રક્ષા કરજો, હે નાથ મને તમારી પાસે રાખજો, મને તમારો કરીને રાખજો, મને તમારો કરીને રહેવા એવો સદાય બનાવજો, મને એવો જ બુદ્ધિયોગ આપજો, મને એવા જ વિચાર આપજો, મને એવો જ સંગ દેજો, હું તમારો રહું તમારો રહું, જન્મો જન્મ આવે બસ તમારા થઈને રહેવું છે, બીજા જન્મો આવે એની ચિંતા નથી, પણ હરેક જન્મમાં સાથ મારે તમારો, બીજો કોઈ સાથ જોતો નથી, બીજો કોઈ સાથી જોતો નથી, બીજા કોઈનો સંબંધ જોતો નથી, મારો ને તમારો હે નાથ સંબંધ અખંડ રહે એવું મને કરજો, એવું મને શીખવાડજો, એવા મારા ભેગા રહેજો, એવું મારી પાસે કરાવજો, ભગવાનને પ્રાર્થના કરીએ. બાકી આ માયાના પૂત ખરેખર ખતરનાક છે, ખરેખર ખતરનાક છે. નિર્બળ બનીને અબળા બનીને પુરુષોત્તમની દાસી થઈ જઈએ બસ, એને તો ભગવાન પહોંચશે, આપણે નહીં પહોંચીએ, ભગવાન પહોંચશે. આપણે તો ખાલી પેલો ગોવર્ધન ઉપાડ્યો ને ભગવાને, ત્યારે ગોવાળિયાઓએ ખાલી દંડા ધર્યા હતા, એમ આ બધી લડાઈ તો પુરુષોત્તમ લડી શકે, આપણું કામ નહીં, આપણે તો બસ એ પુરુષોત્તમ નારાયણના ખોળામાં બેસવું. હિરણ્યકશિપુને મારવો એ પ્રહલાદનું કામ નથી, એ તો નૃસિંહનું કામ છે, નૃસિંહના ખોળામાં પ્રહલાદ બેસી શકે બસ. એમ આ બધા હિરણ્યકશિપુ હિરણ્યક્ષ કરતાં વધારે ખતરનાક છે, એવા લોકોને મારવા એ પુરુષોત્તમ નારાયણનું પોતાનું કાર્ય છે. આપણે તો પુરુષોત્તમના ખોળામાં બેસી જઈએ, એના બાળક બનીને, બાળક બનીને. મેં અતિ દીન બાલક તુમ શરણે, મેં અતિ દીન બાલક તુમ શરણે, નાથ ના દે જે અનાથ બિસારી, હો રસિયા મે તો શરણ તિહારી. નાથ ન દીજે અનાથ બિસારી, હે પ્રભુ હું તો અનાથ છું તમારા વિના, મને વિસારી ના દેતા. મેં અતિ દીન બાલક તુમ શરણે, નિજ મનને તો આ જ કરવું પડે, ભગવાનના ભક્તને તો આ જ કરવું પડે, પ્રભુ હું તો તમારા શરણમાં છું બસ, અનાથ પ્રભુ અનાથ છું, તમે મારા નાથ છો, તમારા બળે લડી શકીશ. ભગવાનને રોજ પ્રાર્થના કરીએ, પડે પડે પ્રાર્થના કરીએ. આ દુષ્ટોના જ્યારે ઘા આવે ને ત્યારે ચોક્કસ પ્રાર્થના કરીએ, હે નાથ હે પ્રભુ હે મહારાજ હે કૃપા સિંધુ હે દયાળુ હે કરુણાના સાગર હે ભક્ત વત્સલ હે દીન દયાળ મારી રક્ષા કરો, હે વાત્સલ્ય મૂર્તિ હે મમતાની મૂર્તિ હે ભક્ત પ્રતિપાળક મારી રક્ષા કરો. ભગવાનને પોકારે છે ત્યારે ભગવાન એની રક્ષા કરે છે. ભગવાનની સ્તુતિ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, ભગવાનની સ્તુતિ અખંડ કરીએ, જે ભાષામાં આવડે, જેવી રીતે આવડે, જેવી રીતે આવડે, કાલી ગેલી ભાષામાં જેવું ભગવાન સાથે બોલતા આવડે સ્તુતિ કર્યા કરીએ. પુરુષોત્તમના બળે જ માયાને જીતાશે, પુરુષોત્તમના બળ વિના નહીં જીતાય. અને પુરુષોત્તમનું બળ આવશે મોટા પુરુષોના સમાગમથી, મોટા પુરુષો છે એના હૃદયની અંદર આપણું સ્થાન થશે ત્યારે એવા મોટા પુરુષનો હૃદયથી રાજીપો આપણી ઉપર થશે કે હે પ્રભુ તમે આને મળો, ત્યારે ભગવાનની સ્તુતિ રાત દિવસ થયા કરશે. અને રાત દિવસ ભગવાનની સ્તુતિ થશે ત્યારે હૃદયની અંદર અહો 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 આનંદ વર્ત્યા કરશે, અને ત્યારે પુરુષોત્તમને આપણો સંબંધ ઘનિષ્ઠ થશે. ભગવાનનો આપણો ઘનિષ્ઠ સંબંધ થશે ને એટલે પછી ભલે આ કૂતરા ભસ્યા કરતા કે માયાનો પૂત છું, હું માયાનો દીકરો નહીં. સુત તું શ્રી ભગવાનનો દલમાં હશે તુને દોડ, માડી તે જો મોજ સુતો કરીશ પૂરો કોડ. સુત તું શ્રી ભગવાનનો દલમાં હશે તુને દોડ, માડી તેજો મુજ સૂતો કરીશ પૂરો કોડ.
પરતક મન નિજ મનને કહે છે સુત, સુત એટલે ઓ દીકરા, ઓ બેટા, તું તો બહુ નાનો છો, તું ભગવાનનો દીકરો હોઈશ કદાચ, દલમાં તને બહુ ડોળ હશે, ભગવાનના થાય એટલે, ભગવાનના થઈએ એટલે હારીએ નહીં, પણ આગલા ઇતિહાસો તપાસને, ભગવાનનું ભોજન કરતા તો એવાને મેં પાડ્યા છે, મારો ધંધો છે ભગવાનનું ભોજન કરે એને પાડવો, ભગવાનનું ધ્યાન કરે એને પાડવો, ભગવાનના માર્ગે ચાલે એને પાડવો, એ તો મારો બિઝનેસ છે. તે આગલા પાડ્યા છે મેં કંઈ, જે તેને થોડા પાડ્યા છે, જે લોકો ભગવાનના ભજન કરતા હતા ને હું ભગવાનનો છું એવું માનતા હતા એવાને જ પાડ્યા છે. તો તું મૂર્ખ લાગે છે, તું એવું કહે છે કે હું ભગવાનનો છું એટલે મને કંઈ નહીં થાય ને હું ભગવાનના બળે લડી લઈશ. તે આગળવાળા બધા ભગવાનના બળવાળા જ હતા, એક કંઈ બચ્યો નથી, બધાનું જ્યુસ ચૂરણ થઈ ગયું છે. આ તો માયાની ઘંટી છે, અમારી પાસે તો બહુ મોટા મોટા ઘંટલાના પડ છે, ભલભલાના ચૂરી નાખીએ, ભલભલાના ચૂસી નાખીએ એવા છીએ, અમારું એક એક યોદ્ધા કાફી છે. એટલે તારા ડોળ તો ઘણો હશે કે લડી લઈશ, હજુ તો ભાઈ મેદાનમાં હજુ ઘા ક્યાં ખાધો છે, તે હજુ તો ઘેરથી નાસ્તો કરીને આવ્યો છે અને વાત કરે છે મીઠી મીઠી, એમાં તો તું મીઠી વાતો આલે છે, હજુ મારો ઘા ક્યાં ખાધો જ તે, હજુ તો વાતો કરીએ છીએ આપણે. મુજ તુજનો મામલો કાહા કટક સુકાજ, જીત્યો દલ જબ જાનીએ જો જીત્યો રણરાજ. મારો ને તારો મામલો એ તો ભાઈ જ્યારે ખરે ખરું આપણું યુદ્ધ થશે ને ત્યારે ખબર પડશે. તું ત્યારે જીતો જાણજે, તું ત્યારે જ્યારે જીત્યો જાણજે કે તું આ સેનાપતિને જીતી જાય. સેનાપતિ જે આ પરતક મન કે હું સેનાપતિ, એને તું જીતે ને ત્યારે ખરો. હવે સાંભળ, તે બહુ વાતો કરી અને મેં બહુ વાતો કરી, હવે હું એક બાણ જોરદાર મારું છું તને, કારણ કે તું કંઈ ઘા કરવાનો નથી, તારા બધા યોદ્ધાઓ માળાવાળા અને આમને આમ વાતો કરવા મારો ટાઈમ બગડે છે. હવે તો મારે ઘા મારવાની તૈયારી થઈ ગઈ છે, એટલે તું તૈયાર થઈ જા. જાડવ હાવે યુદ્ધમાં બાન મારું બળવાન, સુની શબ્દ સ્વયામ ના દરીશ કઈ પેર ધ્યાન. હવે યુદ્ધને જાળવજે, હવે તે છેડતી કરી જ છે ને, તારે ધર્મદ્વાર જોતો નથી ને, તો મારે પણ તને ધર્મદ્વાર આપવો નથી. માયાનો દીકરો નહીં જો તને ધૂળ ચાટતો ના કરી દઉં, તો ભગવાન મેળવવા નીકળ્યો છે, ભગવાન સુધી પહોંચવું છે, અને તું ભગવાનને મળી જઈશ એવી આશા બાંધીને બેઠો છે. તારા જેવા કેટલાયને પીલી નાખ્યાના જે તારો વાર છે, હવે તું ધર્મદ્વાર માગે તોય તને શરણ નહીં મળે, હવે તારે મારી સાથે લડવું જ પડશે, એમ કહી અને પછી બાણ મારવાની શરૂઆત, પરતક મને નિજ મન ઉપર ઘા મારવાની શરૂઆત કરી છે. હવે કેવા ઘા મારે છે, નિજ મન એ ઘાને કેવી રીતે સામે પ્રહાર કરીને આપે છે ભગવાનના બળે, એ વાતને આપણે આવતી કથા દરમિયાન સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.